नमस्ते विद्यार्थी मित्रों, श्री बीबीएन बीबी हीरेप्रा कन्या विद्यालयमांथी हूँ कृष्ण आपનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ પહેલાના લેક્ચરમાં આપણે યુનિટ 3 રીડ 1 ના અમુક ભાગ જોયા. લેક્ચર નંબર 2 માં આપણે હવે આગળ વધીએ છીએ. છેલ્લે આપણે જોયું કે 1930માં તેરી ગઢવાલના જે સ્થાનિક રહેવાસીઓ છે એ લોકોએ સરકારનો વિરોધ કર્યો અને એમને ઘણા બધા લોકોને સરકારે વિરોધ કરવા માટે એટલે કે બળવો કરવા માટે મોતને ઘાટ ઉતાર્યા. આગળ જોઈએ. હવે લુક એટ ધ પિક્ચર. પિક્ચર જે અહીંયા આપ્યું છે આખું એને જોવાનું કહે છે. વોટ ડુ યુ નોટિસ? તમે એમાં શું નોંધ લો છો? એ પિક્ચરમાં તમને શું દેખાય છે? દેર આર સમ મેન, વિમેન એન્ડ ચિલ્ડ્રન એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ. એમ્બ્રેસિંગ એટલે કે વળગીને રહેવું, જે અહીંયા પિક્ચરમાં આપણે દેખાય છે કે અમુક લોકો છે, પુરુષો છે, સ્ત્રીઓ છે, બાળકો છે, એ શું કરે છે તો કે વૃક્ષો છે એને ચોટીને ઊભા છે, વળગીને ઊભા છે. ધ ટુ મેન આર વિથ સોલ્સ ઇન ધર હેન્ડ્સ. અને અહીંયા બે માણસો છે, એક આ અને એક આ, બંનેના હાથમાં કુલાડી જેવું, આરી જેવું કંઈક દેખાય છે. દે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. આ જે બે માણસો ઊભા છે, આ જે બે લોકો ઊભા છે, એ વૃક્ષો કાપવા આવ્યા છે, પણ આ જે સ્થાનિક લોકો અહીંયા દેખાય છે એ વૃક્ષોને બચાવે છે. દે ડુ નોટ અલાઉ ધેમ ટુ ડૂ એની હાર્મ. હાર્મ એટલે નુકસાન પહોંચાડવું. ટુ ધ ટ્રીઝ એઝ દે આર ઇમોશનલી અટેચ ટુ ધેમ. વૃક્ષોને કંઈ પણ નુકસાન થાય એવું આ લોકો ઈચ્છતા નથી જે વૃક્ષોને વળગીને ઊભા છે, કારણ કે તેઓ તેની સાથે ઇમોશનલી એટલે કે લાગણીથી અટેચ જોડાયેલા છે. ઇટ વોઝ ચિપકો મૂવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. અને આ જે આંદોલન હતું એને નામ આપવામાં આવ્યું હતું ચિપકો આંદોલન. સેના માટે હતું? તો કે સેવ ધ ફોરેસ્ટ એટલે કે જંગલોને બચાવવા માટે. ધ મૂવમેન્ટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. આ આંદોલનથી શું થયું? તો કે જે લીલા જંગલો હતા એ તો બચ્યું, પણ એની સાથોસાથ એન્વાયરમેન્ટ, વાતાવરણ પણ બચ્યું. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ. પોસ્ટ એટલે પહેલાંનો, ઇન્ડિપેન્ડન્સ આઝાદી. આઝાદી પહેલાંનો ચિપકો મૂવમેન્ટ એટલે કે હગ અ ટ્રી, હગ દેટ ઇઝ વળગવું. આઝાદી પહેલાંની વાત કરે છે, 1947 પહેલાંની વાત છે. મૂવમેન્ટ હેઝ ગ્રોન આઉટ ઓફ ધ સત્યાગ્રહ મૂવમેન્ટ ઇન વિચ વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ અરાઉન્ડ ટ્રીઝ ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બીંગ ફેલ્ડ. એ લોકો જે ત્યાંના ગામડાના લોકો છે એટલે કે સ્થાનિક રહેવાસીઓ છે, એ લોકોએ વૃક્ષોને બચાવવા ખરેખર પોતાના શરીરને, વૃક્ષને વીંટોળી દીધું હતું, જેમ આપણે આ પિક્ચરમાં જોઈ શકીએ છીએ એ જ રીતે. અને આ કરવાનું કારણ માત્ર એટલું જ હતું કે વૃક્ષોને બચાવવા માંગતા હતા. ધીસ ગ્રાસ રૂટ્સ, ગ્રાસ રૂટ્સ સિમિલરમાં પૂછાય એવો શબ્દ છે. ગ્રાસ રૂટ એટલે કે કોમન મેન, સામાન્ય માણસ. સ્ટ્રગલ, સ્ટ્રગલ એટલે સંઘર્ષ કરવો, અગેન્સ્ટ, વિરોધમાં. કોમ્પ્રિહેન્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ હેઝ ફોર્સ ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી. સ્ટ્રેટેજી દેટ ઇઝ યોજના. ગવર્મેન્ટને તેની યોજના વિશે ફરીથી વિચારવું પડે એટલી હદે આજે સામાન્ય લોકો છે એ લોકોએ તેમની પોલિસીનો વિરોધ કર્યો, તેમની નીતિનો વિરોધ કર્યો હતો. કોમર્શિયલ ફેલિંગ ઇનફેક્ટ ઇઝ નાઉ બેન્ડ અબો અ હાઇટ ઓફ 1000 મીટર. એ પછીથી એક નિયમ બનાવવામાં આવ્યો કે 1000 મીટરની ઊંચાઈએ આવેલા જે પણ લાકડાઓ છે એટલે કે જે પણ વૃક્ષો છે એ કાપી શકાશે નહીં. બેન્ડ એટલે અટકાવવું, રોક લગાવી દેવી. બટ દેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ. તેમ છતાં પણ, આવા નિયમ હોવા છતાં પણ, એટલો મોટો વિસ્તાર છે કે ડિગ્રેડેડ, ડિગ્રેડેડ એટલે અત્યાર સુધીમાં જે વૃક્ષો ઉગ્યા હતા એ નાશ પામ્યા હોય એવા જંગલો, એ જંગલો અત્યાર સુધીમાં જે પણ નાશ પામ્યા છે એનો એટલો મોટો વિસ્તાર છે. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રીએફોરેસ્ટ ધેમ. એટલો મોટો વિસ્તાર છે કે વન વિભાગ પણ એ જે જંગલો છે એને ફરીથી બચાવી કે ઉગાડી શક્યા નથી. એઝ અ રિઝલ્ટ પરિણામ શું આવ્યું? દર ઇઝ નાવ અ સિવિયર સ્કારસિટી. સ્કારસિટી એટલે કે અછત ઓફ એનિમલ ફોડર. એનિમલ પશુ, ફોડર ઘાસચારો. પશુ માટે જે ઘાસચારો જંગલમાંથી મળી આવતો એની અછત ઊભી થઈ. એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ. ડોમેસ્ટિક એટલે ઘરેલું ફ્યુઅલ, બળતણ. અને ઘરમાં જે બળતણ તરીકે ઉપયોગ થતો એવા લાકડાની પણ અછત થઈ.
એન્ડ એક્યુટ, એક્યુટ એટલે તીવ્ર વોટર શોર્ટેજ. માત્ર એટલું જ નહીં, પાણીની અછત પણ ઊભી થઈ. ધ વુમન સફર ધ મોસ્ટ, સૌથી વધારે સફર એટલે કે હેરાન કોણ થયા, તો કે વિમેન. વિમેન એટલે કે સ્ત્રીઓ, સૌથી વધારે સ્ત્રીઓ હેરાન થઈ. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ, એ જે પર્વતીય વિસ્તાર છે એના ઘણા બધા ભાગોમાં તો વિમેન નાવ હેવ ટુ વર્ક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફોડર, ફ્યુઅલ એન્ડ વોટર. આખો આખો દિવસ સ્ત્રીઓને ચાલવું પડતું, માત્ર એક દિવસના ફોડર એટલે કે ઘાસચારો, ફ્યુઅલ એટલે કે બળતણ અને વોટર એટલે કે પાણી, આ ત્રણ વસ્તુ મેળવવા માટે થઈને આખો આખો દિવસ એમને ચાલવું પડતું. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મૂવમેન્ટ, હવે જે ચિપકો આંદોલન થયું એનાથી પ્રેરિત થઈને ધ વિલેજ વિમેન નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ ટુ એન્શ્યોર ધેર રીજનરેશન. હવે એ જે સ્ત્રીઓ છે એમણે પ્રેરણા લીધી ચિપકો મૂવમેન્ટથી, અને એ પ્રેરણાથી પ્રેરાઈને એ લોકોએ શું કર્યું, તો કે વિલેજમાં એટલે કે જે પણ સ્ત્રીઓ છે એ બધા એકઠા થયા, ભેગા થયા, અને એ લોકોએ લોકલ ફોરેસ્ટ એટલે એમની આસપાસ જે પણ વૃક્ષો છે, જે પણ જંગલો છે, એ બચાવવાનો નિર્ણય કર્યો. અંડર ધ લીડરશીપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચાંદી પ્રસાદ ઓફ તહેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ, બે વ્યક્તિ કે જેમણે આ જે કંઈ આંદોલન થયું એનું નેતૃત્વ સંભાળ્યું. ઇન ઉત્તરાંચલ, ઉત્તરાંચલની વાત કરે છે, ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ ધ દેવદાર. દેવદાર એ પણ એક વૃક્ષની પ્રજાતિ જ છે. ફોરેસ્ટ, એના જે જંગલો હતા એને બચાવવા માટે ઘણા બધા પ્રકૃતિ પ્રેમીઓ જેને કહેવાય, વૃક્ષ પ્રેમી જેને કહેવાય, એવા લોકો આગળ આવે છે. દેટ લાય ઓન ધ સ્લોપ્સ ઓફ ધ હિમાલયાઝ, એ વૃક્ષો ક્યાં આવેલા છે. સ્લોપ, સ્લોપ એટલે કે ઢોળાવ, ઢાળીઓ જેને કહેવાય. હિમાલયના જે ઢાળ છે એના ઉપર આવેલા દેવદારના જે જંગલો છે એ જંગલોને બચાવવા ઘણા બધા લોકો આગળ આવે છે. ઇન ધીસ મૂવમેન્ટ ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ, જે આપણે પિક્ચરમાં જોયું બસ એ જ રીતે, એમ્બ્રેસ એટલે કે વળગી જવું, ચોટી જવું, હગ કરવું, એ વૃક્ષોને હગ કરીને ઊભા છે, ચોટીને ઊભા છે, ટુ સેવ ધેમ ફ્રોમ બીંગ કટ. અને એટલા માટે એવું કરે છે કારણ કે એમને કટ એટલે કે કપાતા બચાવી શકાય. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મૂવમેન્ટ, અને એ પ્રખ્યાત રીતે જે પણ આ આંદોલન છે એને ચિપકો આંદોલન તરીકે ઓળખવામાં આવ્યું. ત્યાર પછી જોઈએ તો કન્ઝર્વેશન એટલે કે જાળવણી ઓફ ફોરેસ્ટ ઇઝ આર મોરલ ડ્યુટી. વૃક્ષોની જાળવણી એટલે કે જંગલો જે છે એને જાળવવા આપણી મોરલ ડ્યુટી, મોરલ એટલે કે નૈતિક ફરજ છે. નૈતિક ફરજ એટલે એવી ફરજ કે જેમાં કદાચ કોઈ પનિશમેન્ટ નથી, પણ મરજિયાતપણે આપણે કરવું જોઈએ, એ આપણી ફરજ છે એમાં આવે છે. આ કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ, કોન્સ્ટિટ્યુશન આપણું બંધારણ છે એમાં પણ લખેલું છે, ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી. ફંડામેન્ટલ એટલે મૂળભૂત, ડ્યુટી ફરજ છે, ટુ કન્ઝર્વ, જાળવણી કરવી, એન્ડ ધેર બાય ઇમ્પ્રુવ ફોરેસ્ટ, અને જેથી કરીને શું કરી શકાશે, ઇમ્પ્રુવ, સુધારો લઈ આવી શકાશે. સેમાં ફોરેસ્ટ, જંગલોમાં લેક્સ, રિવર્સ, લેક એટલે તળાવ, નદીઓમાં, એન્વાયરમેન્ટ, પર્યાવરણમાં, અલોંગ વિથ ની સાથોસાથ વાઇલ્ડ લાઈફ, વન્ય જીવન જે છે એમાં પણ સુધારો લઈ આવી શકાશે. એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પન્શન ટુવર્ડ ઓર્ગેનિઝમ્સ, અને જે કંઈ અન્ય સજીવો છે એમની સામે કમ્પેશન, કમ્પેશન એટલે દયાભાવ દાખવવો. તો બીજા જે પણ સજીવો છે એને આપણે દયાભાવથી જોવાના છે, એમની ઉપર દયા રાખવાની છે, એવું આપણું જે બંધારણ છે એ પણ હવે આપણે સમજાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો ભાગ બે. હવે પછીના જે કંઈ ભાગ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.